नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 वाला सामाजिक विज्ञान में प्रथम पाठ भारत में ब्रिटिश सत्ता नो उदय आज रोज पांचमा तासनी अंदर आप सौ विद्यार्थी भाइयों बहनों हार्दिक स्वागत करूँ छू। आपणे भारत में ब्रिटिश सत्ता नो उदय पाठ की शुरुआत करी त्यारथी अत्यार सुधी में चार तास में भणी गया कि भाई तो भारत तरफ आवा माटेनो जलमार्गनी शोध थई, भारत में कई कई ब्रिटिश प्रजा कई कई विदेशी प्रजा भारत में आवी, अने पछी आपणे से ये अंग्रेजोए भारत में कई रीते आवी अने पोतानुं प्रभुत्व पोतानुं शासन जमाव्युं एना विशेनी माहिती मेळवी। बे मोटा युद्ध भेण्या, प्लासीनुं युद्ध अने बक्सरनुं युद्ध। आ उपरांत में कर्नाटक विग्रहो, मराठा विग्रहो ए बधुं तो खरुं, ટીપુ સુલતાન સાથેના જે વિગ્રહો કયો એ પણ બધા આપણે ભણી ગયા। પછી આપણે ભણ્યા કે ભારતમાં આવેલા અલગ અલગ જુદા જુદા ગવર્નર જનરલો, તો ભારતની અંદર 1773ની અંદર ઇંગ્લેન્ડમાં નિયામક ધારો પસાર થયો અને એને પરિણામે છે એ સૌ પ્રથમ વખત ભારતમાં ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા છે વોરન હેસ્ટિંગ। અને વોરન હેસ્ટિંગ પછી ક્રમશઃ પાંચ પાંચ વર્ષના ગાળાએ આવેલા દરેકે દરેક ગવર્નર જનરલોએ ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાયી બનાવી, સર્વોપરી બનાવી અને સત્તામાં સત્તા સ્થાને એની સ્થાપના કરી દીધી, બરાબર। સૌથી પ્રથમ છે એવો તો ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ, પછી હતો કોર્નવોલિસ, પછી જ્હોન શોર, પછી હતો વિલિયમ બેન્ટિંગ, પછી વેલેસલી પછી વિલિયમ બેન્ટિંગ, અને વિલિયમ બેન્ટિંગ પછી છે લોર્ડ ડેલ હાઉસી। વેલેસલી છે એ સહાયકારી સેની યોજના યુદ્ધમાં રજવાડાઓ માટે છે દાખલ કરી હતી। આ સહાયકારી સેની યોજનાની શરતો આપણે ભણી હતી, ભાઈ લશ્કર છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે તે રાજ્યને આપવામાં આવે એનો લશ્કરી ખર્ચ એ રાજાએ ઉપાડવાનો, અથવા એ માટેને લશ્કરી ખર્ચ ઉઠાવતા કેટલાક પ્રાંતો એટલે આવકવાળાએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપવા। બીજી શરત હતી કે ભાઈ ખર્ચ છે એવી ગયું ભેગો બે મુદ્દા। ત્રીજો મુદ્દો છે કે કંપનીની પરવાનગી લીધા વગર રાજ્ય છે એ કોઈ પણ રાજ્ય સાથે સંધિ કે યુદ્ધ જાહેર કરી શકશે નહીં, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી લેવાની। પછીનો મુદ્દો છે કે ભાઈ રાજ્યની અંદર કોઈ પણ એક સરકારી પ્રતિનિધિ, અંગ્રેજ સરકારી પ્રતિનિધિ છે એ રાખવાનો છે। અને છેલ્લો મુદ્દો પાંચમો કે ભાઈ અન્ય કોઈ વિદેશીને તમારે નોકરીએ લેવાના નહીં। તો આ હતી વેલેસલીની સહાયકારી યોજના। વેલેસલીની સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી, પહેલા રાજાઓને અથવા ગમે રજવાડાઓને યોજના સારી લાગે, પણ જ્યારે તેઓ અંગ્રેજોના દબાવ નીચે આવી જાય ત્યારે એ યોજનાની માહિતી અમને મળે। તો આ યોજના છે કેવી યોજના હતી, મીઠા ઝેર સમાન યોજના હતી। અને આ યોજના પછી ભારતની અંદર આવ્યો છે સુધારાવાદી ગવર્નર જનરલ કહી શકાય, અને સામ્રાજ્યવાદની નીતિ જેણે અપનાવી છે એવો ગવર્નર જનરલ લોર્ડ ડેલ હાઉસી। હા, એના પહેલા વિલિયમ બેન્ટિંગ આવેલો, પણ એ ઉદાર મતવાદી ગવર્નર જનરલ હતો, એ ઉદાર મતવાદી ગવર્નર જનરલ હતો। પછી જે ડેલ હાઉસી આવ્યો, અને ડેલ હાઉસીએ જીત જપ્તી અને ખાલસાની જે નીતિ અપનાવી એ ખાલસા નીતિ દ્વારા એણે ભારતની અંદર જે પોતાની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન છે એને સર્વોપરી બનાવી દીધું, બરાબર। યુદ્ધ દ્વારા ખાલસા કર્યા કેટલાક રાજ્યો, રાજા પુત્ર મરણ પામે તો ખાલસા કર્યા છે, ગેરવહીવટના બાના નીચે ખાલસા કર્યા છે, કરજની ઉઘરાણી તળે ખાલસા કર્યા છે, અને નામ માત્રની જે સત્તા હતી એનો અંત લાવી અને રજવાડાઓ એણે ખાલી કરી દીધા। આમ 1757થી લઈ અને 1857ના 100 વર્ષના સમયગાળા દરમિયાનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ સર્વોપરી બની ગઈ અને ભારતની અંદર છે પોતાનું પ્રભુત્વ સર્વસ્વ રીતે જમાવી દીધું। ડેલ હાઉસે સુધારા પણ કર્યા છે, રેલવે સેવા 1853માં મુંબઈ ને થાણા વચ્ચે શરૂ કરી, પછી જાહેર બાંધકામ વિભાગ શરૂ કર્યા, વિધવા પુનર્વિવાહ લગ્નને મંજૂરી આપી દીધી, બાળ લગ્ન પ્રતિબંધક ધારો એને બનાવ્યો, એને સુધારા પણ ઘણા બધા કર્યા છે, બરાબર। તો આવી રીતે છે આપણે
ત્યાં સુધીનું ભણ્યા હતા. હવે આજે આપણે છેલ્લો તાસ આમ તો કહી શકાય, એ છેલ્લા તાસની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતમાં એ 100 વર્ષના ગાળામાં કેવી સામાજિક અને કેવી આર્થિક અસરો થઈ એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. આ લેક્ચરની અંદર આપણે છે એ કંપની શાસન દરમિયાનમાં ભારતમાં કેવી સામાજિક અસર ઊભી થઈ અને કેવી આર્થિક અસર ઊભી થઈ એના વિશેની માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં આપણે જોવાનું છે કંપની શાસનની સામાજિક અસરો. આર્થિક અસરો જોવાની છે. જોઈએ ત્યારે આપજો બધા ટેક્સ બુકમાં, તમારી સામે ટેક્સ બુક હશે, નોટ અને પેન પણ તમારી સામે હશે. જ્યારે કંપનીનું સરવૈયું આપણે તૈયાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ભારત દેશ જે 40 સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના સમયગાળામાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર માલ માટે બજારની ગરજ સારનારો દેશ તે બનાવી દીધો. આપણને ખબર છે ભાઈ, બધા વિદેશી પ્રજા ભારતમાં શા માટે વેપાર કરવા, શા માટે અહીંયા આવ્યા? વેપાર કરવા માટે. તો વેપાર કરવા માટે આવ્યા એનો મતલબ એ કે ભારત આર્થિક રીતે સમૃદ્ધ દેશ હશે કે નહીં? ભારત આર્થિક રીતે સમૃદ્ધ દેશ હશે ત્યારે આવ્યા હશે ને આગળ ભારતમાં. તો જે ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ હતો અને વિશ્વની અંદર જે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો, એવા ભારત દેશને અંગ્રેજોએ 100 વર્ષના ગાળામાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ, ઇંગ્લેન્ડમાં તૈયાર માલ તૈયાર કરતા કારખાના હતા, દાખલા તરીકે સુતરાઉ કાપડનો ઉદ્યોગ ઇંગ્લેન્ડમાં હોય તો એને માટેનો કાચો માલ છે રૂ. તો એવી રીતે એવો કાચો માલ તૈયાર કરનારો અને બીજાની દબાવ નીચે રહી અને એવી ગરજ સારનારો દેશ અંગ્રેજોએ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, ક્ષણ અને મલમલની નિકાસ કરતું હતું, પણ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક પણ ઝાંખી પડી ગઈ. બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ, બંગાળના ભાગલા પાડ્યા, દ્વિમુખી શાસન પદ્ધતિ, આ બધું છે શરૂ કર્યું. નહીતર બંગાળ છે સુતરાવ કાપડ, શણ, મલમલ આ બધાનું, ખાંડ, રેશમ આ બધાનું તો નિકાસ કરતો હતો, પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરી અને 1708 થી લઈ અને 1756ના ગાળામાં એ નિકાસ કરનારો પ્રાંત હતો. પણ અંગ્રેજોએ છે એ દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ કરી, એના પરિણામે બંગાળ છે કેવું બની ગયું છે, આર્થિક રીતે ભાંગી ગયું, એની આર્થિક ચમક ભાંગી ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજોની જે મહેસૂલની નીતિ હતી, અન્યાયી મહેસૂલ નીતિ હતી, ક્યારેક પાક નિષ્ફળ ગયો હોય, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થઈ હોય, પણ છતાંય અંગ્રેજ સરકાર છે એ મહેસૂલ માફ કરતી નહીં અને કેટલા ભાગ ઉપર, કેટલી જમીન પર કેટલા ભાગનું મહેસૂલ લેવું એ પણ કંઈ નક્કી હતું નહીં. તો આવી રીતે છે એ અન્યાયી મહેસૂલની નીતિને કારણે ઇંગ્લેન્ડનો, ભારતનો જે ખેડૂત હતો એ ઇંગ્લેન્ડના અંગ્રેજોને કારણે થઈ અને કેવો બની ગયો, તો કે પાયમાલ થઈ ગયો અને દેવાદાર બની ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર મોટામાં મોટો ટેક્સ, જકાત નાખી દીધી, વેરો નાખી દીધો. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા માટે વિવિધ અયોગ્ય રીતરિસમ અપનાવી. ભારતના હુનર ઉદ્યોગો એટલે કે ઘરે બેઠા જે ઉદ્યોગ થઈ શકે તેવા ગૃહ ઉદ્યોગો, કલા કૌશલ્યના ઉદ્યોગો, હુનર એટલે આમ તો કળાનો જાણકાર એવું થાય, તો એવી જે કલાઓના જે ઉદ્યોગો હતા એ બધા ઉદ્યોગોને કચડી પાડવા માટે થઈ અને ભારત અંગ્રેજોએ છે, ઇંગ્લેન્ડના અંગ્રેજોએ છે વિવિધ પ્રકારની રીતરિસમો, અલગ અલગ તરકીબો છે એ અપનાવી. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારી અને ખાનગી વેપાર કરતા બંગાળના કારીગરો પાસે મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું કરવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો કારીગર ચોક્કસ સમયમાં આ કામ પૂરું ન કરે તો તેને સજા કરતા.
फटका मरवानी अथवा जेलनी सजा करता हता। इंग्लेंडना जे आजे अंग्रेजो हता ई शुं करता तो भाई बंगाळना कारीगरो पासे निश्चित समयमां आटलो माल सामान तैयार करवानो, आटलू कापड़े ने वळीने दई देवानुं एवो कॉन्ट्राक्ट लखेलो। दाखला तरीके एक महिनामां आटला ताका कापड़ना तैयार करवाना, आटलू कापड़ वळीने देवानुं एवो कॉन्ट्राक्ट से लखावी लेता। અને જો કોઈ ચોક્કસ સમયમાં કારીગર આ કામ પૂર્ણ કરે નહીં તો એને જેલની સજા કરતા, એને તે ફટકા મારતા। તો આવી રીતે છે એ હેરાન કરતા એક આર્થિક અસર પડી છે। કંપનીના આગમન પહેલા ભારતના ગામડા છે સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જ્યારે અંગ્રેજોના શાસનની અસરથી આ ગામડા ગરીબ અને પરાધીન બની ગયા, બીજાના પર એને જીવવું પણ એવા બની ગયા। જ્યારે ભારતમાં કંપનીનું શાસન નહોતું, જ્યારે ભારત છે સ્વતંત્ર હતો, ત્યારે ભારતના ગામડા છે એ સમૃદ્ધ હતા। પણ હવે અંગ્રેજો ભારતની અંદર આવે છે એટલે આ ગામડાઓ છે પરાધીન બની ગયા છે, આ ગામડાના લોકો છે એ પાયમાલ થઈ ગયા છે, કંગાળ બની ગયા છે। કારણ કે એના ઉન્નર ઉદ્યોગો ભાંગી નાખ્યા, કામના પ્રમાણમાં મહેનતાણું નથી મળતું। તો આવી રીતે છે એ ભારતના ગામડા છે ગરીબ અને પરાધીન બન્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં। ભારતમાં મુંબઈ અને થાણા વચ્ચે રેલવે વ્યવહાર, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની સેવા અને મુંબઈ મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો। આમ જોઈએ તો વિકાસ તો એ લોકોએ એના માટે કર્યો છે, એને અહીંયા આગળ શાસન સ્થાપવાનું હતું, એ લોકો અહીંયા આગળ શાસન કરતા હતા। દાખલા તરીકે આ બધા બંદરોનો વિકાસ કર્યો મુંબઈ મદ્રાસ ને ચેન્નઈ, તો એ બંદરોનો વિકાસ કરવાથી શું થયું ભાઈ, ત્યાંથી માલની હેરફેર સરળતાથી થઈ શકે, એ માલની હેરફેર કરી શકે એટલા માટે। તો આવી રીતે છે એ મુંબઈ મદ્રાસ અને કોલકાતા જેવા બંદરોનો વિકાસ કર્યો। ડેલહાઉસીએ મુંબઈ અને થાણે વચ્ચે 1953 ની અંદર રેલવે શરૂ કરી દીધી, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે છે આગબોટની સેવાની શરૂઆત થઈ। તો આ છે આર્થિક અસરો, કંપની શાસનના 100 વર્ષની આર્થિક અસરો, થોડા શોર્ટ મુદ્દા, ટૂંકા મુદ્દા છે, આપણે બોર્ડમાં નોંધી લઈએ। ભારત 100 વર્ષના શાસનમાં, ભારત 100 વર્ષના શાસનમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરનાર દેશ બન્યો। ભારત 100 વર્ષના શાસનમાં બરાબર ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરનાર એક દેશ છે એ બની ગયો। પછી છે બંગાળના કારીગરો બેરોજગાર બન્યા, ભારતના હુનર ઉદ્યોગો ભાંગી ગયા, જેથી ગામડા પરાધીન અને ગરીબ બન્યા। ભારતનો હુનર ઉદ્યોગ છે ભાંગી ગયો બરાબર, એટલા માટે છે એ ગામડાઓ છે એ ભાંગી ગયા। બસ આ 3 મુદ્દા અને બાકીની આર્થિક અસર એ પણ એક છે કે ભાઈ ભારતમાં રેલવે સેવાની શરૂઆત, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા અને મુંબઈ મદ્રાસ અને કોલકાતા જેવા બંદરોનો વિકાસ, મુંબઈ મદ્રાસ અને કોલકાતા
જેવા બંદરોનો વિકાસ થયો। તો આ છે કંપની શાસનની 100 વર્ષની અસરો। બરાબર, ભારતની અંદર જે કંપની શાસન 1757 થી શરૂ થયું એથી લઈ અને 1857 સુધીના 100 વર્ષની આ અસરો છે। ભાઈ ભારત છે એ 100 વર્ષના શાસનમાં ઇંગ્લેન્ડ માટે, આમ તો ભારત છે સૂત્ર કાપડ અને રેશમ ને બંગાળનો પ્રાંતનું ઉદાહરણ આપ્યું છે ભાઈ, એ બધું છે, એ ખાંડ છે, શણ છે, એ બધું તૈયાર કરનારો ઉત્પાદન કરનારો જે પ્રાંત હતો એની નિકાસ કરતો હતો વધારે પ્રમાણમાં, પણ એ બંગાળના દ્વિમુખી શાસન પદ્ધતિથી આ બધા એના જે ઉદ્યોગો છે એ ભાંગી ગયા છે। પછી બંગાળના કારીગરો બેરોજગાર બન્યા, ભારતના હુનર ઉદ્યોગો ભાંગી પડ્યા અને ગામડા સી કેવા બન્યા, પરાધીન અને ગરીબ બન્યા। સાથે સાથે વિકાસના કાર્યક્રમો પણ કર્યા છે, વિકાસ પણ થયો છે। તો ભાઈ રેલવે સેવાની મુંબઈ અને થાણે વચ્ચે શરૂઆત કરી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગોટની સેવા શરૂ કરી અને મુંબઈ મદ્રાસ અને કોલકાતા જેવા બંદરોનો વિકાસ થયો। તો આ છે કંપની શાસનની સામાજિક અસર, આર્થિક અસરો। હવે આપણે ભણવાની છે કંપની શાસનની આર્થિક અસરો, સામાજિક અસરો, સોરી કંપની શાસનની સામાજિક અસરો। જોઈએ, બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી। અંગ્રેજોએ સમાચાર પત્રો શરૂ કર્યા, શું શરૂ કર્યું, સમાચાર પત્રો, વર્તમાન પત્રો। તો એના દ્વારા ભારતની અંદર છે બરોબર, એ ભારતના જે પ્રજા છે એની અંદર વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના છે શરૂ થઈ, વિકસી, ટૂંકમાં લોકોમાં છે વાણી સ્વાતંત્ર્ય। કોને કહી શકાય કે ભાઈ ગમે આપણે બોલી શકીએ, ગમે ની સામે ગમે એવું બોલી શકીએ, બરાબર, ગમે એવું મતલબમાં કે કોઈ પણ રાજકીય દેશની અખંડિતતાને ધ્યાને લઈ અને આપણે ગમે તેવું કહી શકીએ, આપણા વિચારો અભિવ્યક્ત કરી શકીએ, વાણી સ્વાતંત્ર્ય છે। તો વર્તમાન પત્રોનો વિકાસ થયો, તો પ્રતિની સમાચાર તો ગમે એવા આપી શકાય ને, તો એવી રીતે છે વાણી સ્વાતંત્ર્ય અને વિચારની ભાવના વિકસી। એ સમય દરમિયાનમાં ભારતમાં કેટલાક, ભારતીય સમાજમાં કેટલાક કુરિવાજો હતા, જેવા કે સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, આ બધા, તો આ બધા કુરિવાજો છે એના પર અંગ્રેજ સરકારી પ્રતિનિધિઓએ પૂર્ણ વિરામ મૂક્યું, એના પર પ્રતિબંધ મૂકી દીધો। કેવા કેવા કુરિવાજો હતા, સતી પ્રથા, તો સતી પ્રથામાં શું થતું હતું, ભાઈ કોઈ સ્ત્રી હોય એનો પતિ આકસ્મિક યુદ્ધમાં લડતા લડતા કે બીમારીના કારણે મૃત્યુ પામે તો એ રાજા પાછળ કે એ વ્યક્તિ પાછળ એ સ્ત્રીએ સતી બનીને એને પણ જીવતું સળગી જવાનું, મરી જવાનું। તો આવી જે કુરિવાજ હતો, બાળકીનો જન્મ થાય તો એને દૂધમાં ડૂબાડીને એને મારી નાખવાની, અને બાળ લગ્ન, નાના નાના ઉંમરે લગ્ન થઈ જાય તો એ બાળ લગ્ન છે, બધા કુરિવાજો હતા। તો અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, એ બધાએ આ બધા કુરિવાજો દૂર કરવા માટે કાયદા બનાવડાવ્યા। વિલિયમ બેન્ટિંગના સમયમાં આ કાયદાઓનું નિર્માણ થયું અને ડેલાઉસીના સમયમાં બરાબર આ કાયદા બધા બન્યા છે। ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ, પરિણામે ભારતમાં મેકોલે શિક્ષણ પદ્ધતિ થી અંગ્રેજી શિક્ષણ શરૂ થયું અને ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતાની અંદર અંગ્રેજી યુનિવર્સિટીની સ્થાપના થઈ। તો આ છે સામાજિક અસરો, કંપની શાસનની સામાજિક અસરો, જો એ લખીએ, શોર્ટ મુદ્દા લખું છું, વર્તમાન પત્રોના વિકાસથી, વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં
विचार अने वाणी स्वातंत्र, वाणी स्वातंत्र नी भावना विकसी। भारतीय समाज ना कुरिवाजो सती प्रथा पछी दूध पीती करवानो रिवाज बाल लग्न बंद थया पछी से अंग्रेजी शिक्षण शुरू थयुं मैकॉले द्वारा अंग्रेजी शिक्षण अने छेलो मुद्दो छे मुंबई पछी चेन्नई अने कोलकाता मुंबई चेन्नई अने कोलकाता अंग्रेजी यूनिवर्सिटी अंग्रेजी शिक्षणनी यूनिवर्सिटी स्थापाई સાલ્ચવુડની ભલામણથી બરાબર તો આ છે કંપની શાસનની સામાજિક અસરો કઈ કઈ અસરો થઈ એક તો ભાઈ અંગ્રેજી પ્રજા દ્વારા જે વર્તમાન પત્રોનો વિકાસ થયો તો એ વર્તમાન પત્રોના વિકાસ દ્વારા છે એ ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી બીજું છે ભારતીય સમાજમાં કેટલા કુરિવાજો હતા સતી પ્રથા થવાનો કુરિવાજ દીકરીને દૂધપીતિ કરવાનો કુરિવાજ અને બાળ લગ્ન એ બધા છે રાજા રામમોહન રાય દુર્ગારામ મહેતા અને બહેરામજી મલબારી આ બધા ભારતીય લોકોએ કાયદા કાનૂન અંગ્રેજો પાસે ઘડાવ્યા અને પરિણામે છે એ કુરિવાજો દૂર થયા મેકોલે દ્વારા અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ ભારતમાં દાખલ કરવામાં આવી કારણ કે અંગ્રેજો એ શાસન કરતા હતા એટલે કે અંગ્રેજી જાણનાર લોકોની સંખ્યા તો જોવે એટલે એની સંખ્યા અંગ્રેજી જાણનાર લોકોની સંખ્યા ઊભી વધારે પડતા જોઈતા હતા તો એ માટે તેને અંગ્રેજી શિક્ષણ શરૂ થયું અને મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં સાલ્ચવુડની ભલામણથી છે એ અંગ્રેજી યુનિવર્સિટીની સ્થાપના છે કરવામાં આવી આમ અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ ઊભો થયો અને પરિણામે એ લોકોએ સુધારાવાદી માગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો તો આજના તાસની અંદર આપણે તો બે જોયું કે ભાઈ કંપનીની શાસનની આર્થિક અસરો અને કંપની શાસનની સામાજિક અસરો ઉપસંહાર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને વેપાર કરવા માટે ભારત આવ્યા પણ અહીંયા આગળ ભારતની પરિસ્થિતિને જોઈ અને એ લોકોએ ભારતની અંદર પોતાનું શાસન સ્થાપી દીધું અને આવી રીતે છે એ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અંગ્રેજોએ અપનાવી અને ભારતને છે ગરીબ બનાવી દીધું કંગાળ બનાવી દીધું ભારતના ગામડાઓ ભાંગી નાખ્યા ભારતના જે હુનર ઉદ્યોગો હતા એ બધા ભાંગી નાખ્યા પણ સાથે સાથે કેટલાક ભારતની અંદર સુધારા પણ થયા છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ તો ભારતને છે પરોક્ષ રીતે થોડો ઘણો કંપની શાસનથી ફાયદો પણ થયો તો આજરોજ આપણે આ બ્રિટિશ સત્તાનો ઉદય ભારતમાં એ પાઠ પૂર્ણ કરીએ છીએ પાંચ તાસના અંતે આપણે આ પાઠ પૂર્ણ કર્યો છે દરેકે દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ પાઠને સંપૂર્ણ રીતે બોર્ડમાં લખેલી બાબતો લખવાની છે ટૂંકા પ્રશ્નો પણ લખતા રહેવાના છે એનો સ્વાધ્યાય પણ લખવાનો છે બરાબર અને આખો પાઠ છે કમ્પ્લીટ કરી નાખવાનો છે હવે આની એક ટેસ્ટ આપણે લઈશું એ ટેસ્ટ તમારા વોટ્સએપ પર તમને મળી જશે એક બે દિવસમાં તેની ટેસ્ટ લેવામાં આવશે એ ટેસ્ટ તમારે છે એ લખી અને પરત કરવાની રહેશે તો હવે મળીએ એક નવો પાઠ શરૂ કરીએ ત્યારે ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ આ પાઠની સંપૂર્ણ રીતે તૈયારી કરતા રહેજો
ओके।